तो आ साथ बात करें पाटण नवजीवन चार रस्ता सर्कल पर दलित युवाओं चक्काजाम कर एसटी बस नो कांच तोड़ा था और भाजप विरुद्ध सूत्रोच्चार कराया था। सर्कल पर विरोध करता हाईवे पर ट्राफिक जाम दृश्य सर्जाया था। पुलिस विरोध करता 25 दलित युवकों की अटकायत करी थी। तो बात करिए भारत बंद ऐलान ने लेने पाटण की अंदर पर विरोध जवा मिली रहा है। 25 दलित युवकों की पुलिस अटकायत करी है। तो जी रीते दलित युवाए जी रीते विरोध व्यक्त करो एसटी बसों कांच तोड़ा था तेने लईने पुलिस 25 युवकों की अटकायत करी है। तो पुलिस 25 जेटला दलित युवकों की अटकायत करी है, तेमने डिटेन कराया है। हाईवे ब्लॉक थता ट्राफिक जामना पण दृश्यो सर्जाया था। पाटण नवजीवन सर्कल पर आ दृश्यो सर्जाया था, जेमां दलित संगठने सौ प्रथम तो डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने फूलहार करीने त्यारबाद धरना योजीने रोड ने चक्काजाम कर्यो हतो। साथे ज एसटी बस पर पत्थरमारा दृश्य पण सामे आव्या छे। तो जे रीते टीवी स्क्रीन पर दृश्य सामे छे तेमां एसटी बस ना कांच तोड़वामां आव्या छे, पत्थरमारो करीने तेना कांच तोड़ा है। तो पुलिस 25 थी वधु दलित युवकों की अटकायत करी है, तेमने डिटेन कराया है। तो एसटी बसों ना कांच तोड़वानी घटना पण सामे आवी छे पाटणना नवजीवन सर्कल पासे। तो आज अंगे वधु विगत आपवा मा साथे जोड़ाई गया छे मारा संवाददाता हर्षद। हर्षद जणाव के जी रीते बात करिए कि भारत बंदना एलान की अंदर पाटणनी अंदर एसटी बस ने नुकसान पहोंचाड़वामां आव्युं छे, 25 थी वधु युवकों की अटकायत करवामां आवी छे, अंगे हालमां माहोल शुं सामे आवी रह्यो छे? ચોક્કસ પાર્થ, આપણે જણાવી દઉં કે જે રીતના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને લઈને પાટણ શહેર પણ આજે જોડાયું હતું, જેમાં દલિત સમાજના જે વિવિધ સંગઠનો છે, એસટી એસટી સમાજના જે તમામ સંગઠનો આજે જોડાયા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ જે કહેવાય કે કલેક્ટર ઓફિસે વિરોધ કર્યા બાદ તેઓ નવજીવન સર્કલ અને સીધું જે ચાર રસ્તા કહેવાય છે ત્યાં જ પહોંચ્યા હતા અને ત્યાં રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો। તમામ જે વાહન વ્યવહાર હતો તેને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને એસટી બસો જે છે તેને પણ નિશાન બનાવવામાં આવી હતી। એક એસટી બસના કાચ પણ ફોડવામાં આવ્યા હતા, જેથી કરીને એસટી બસના જે તમામ જે રૂટ હતા અને એસટી બસોને ટ્રેફિક વાળવામાં આવી હતી। ચક્કાજામને જોતા મોટી પ્રમાણમાં પોલીસ તરફ ઉતારવામાં આવ્યો હતો। પોલીસ વીડીઓ તેમજ એલસીબી પોલીસે લગભગ 25 ઉપરાંતના જે યુવાનો હતા તેઓને ડિટેન કર્યા હતા અને બીજી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા। જે રીતના માહોલની વાત કરવામાં આવે તો સમગ્ર માહોલ જે કહેવાય પાટણનો માં જે કહેવાય કે દલિત સમાજે આઉટ ઓફ કંટ્રોલ કર્યો તે રીતનો હતો, પરંતુ હાલ જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક પોલીસે પરિસ્થિતિ પર શાંતિ કાબુ મેળવ્યો છે અને હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે વાત કરીએ પાટણની અંદર નવજીવન સર્કલ પાસે દલિત સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, બસને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી, એસટી બસના કાચ પણ તોડવામાં આવ્યા હતા। પોલીસે 25 થી વધુ યુવકોની આંદોલન કરી રહેલા વધુ યુવકોની અટકાયત કરી છે।